સુરતના પાંડેસરા વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં બે યુવાનોને સ્થાનિક નગર સેવક અને તેના મળતિયા દ્વારા ઘેરી લઈને આ બંને યુવાનને એટલી હદે માર મારવામાં આવ્યો કે આ બંને યુવાનો પહોંચી ગયા હોસ્પિટલમાં અને બંને યુવાનોને મોટરસાયકલ પણ સળગાવી દેવામાં આવી. જો કે ઈજાગ્રસ્ત યુવાનોને સારવારમાં એક યુવાનનું મોત નિપજ્યું, જ્યારે બીજાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જો કે સમગ્ર ઘટનામાં કોંગ્રેસના નગરસેવક પર હુમલો અને હત્યાના આક્ષેપ થઈ રહ્યા છે. જો કે પોલીસ આ મામલે હત્યા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી દીપ જ્યોતિ સોસાયટી ગઈકાલે મોડી રાત્રે એક ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર સાથે ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ સોસાયટીમાં રહેતા અને કોંગ્રેસના નગર સેવક સતીશ પટેલ નામના નગર સેવકે આ જ વિસ્તારમાં રહેતા સતીશ સિંહ અને સંગમ પાંડે સાથે માથાકૂટ ચાલતી હતી. તો જાણીએ ભોગ બનનાર શું કહી રહ્યા છે. કોણ મારા તુમકો? સતીશ પટેલ. ઓર ઓર કોઈ એક ધમા ધમા નામ સુનો ઉસને બોલે ધમા ધમા બોલે તો છો. ઓર ઓર એક કોઈ મેવલ કર જતા. ઓર ક્યું મારે? મેં બસ જા રહા થા ઉધર રાસ્તે સે નિકલ રહા થા તો ઉધર સે હમ લોગ સોચે એક મેરા દોસ્ત હતા તો ઉધર હી આયા થા ઉસે મિલને કે લિયે. ઉધર હી મેં જા રહા થા મેં ઓર મેરે દોસ્ત ઉધર જા રહે થે. उन लोगों का कोई ग्रुप का कुछ मैटर हुआ था, उन लोगों का कुछ भी था, तो उसमें हम लोग उधर जा रहे थे. हमें पकड़ के वो लोग फिर मार दिए. मारने में कौन कौन था, मेन कौन था? एक कोई सतीश सिंह, सतीश पटेल करके थे. सतीश भैया, सतीश भैया वो लोग चिल्ला रहे थे उनको. अच्छा, हमारे ग्रुप वाले सब थे. सतीश भाई का फोटो देखो तो पहचान जाओगे. हाँ, उनको देखूँगा तो पहचान जाओगे. पहचान जाओगे, चलो ठीक है, कोई बात नहीं. और तुम्हारा दोस्त, तुम्हारा दोस्त कहाँ है? संगम. हाँ, नीचे. चलो ठीक, नीचे. तुम्हारा कोई दुश्मनी था सतीश पटेल से? कोई, मैं जानता तक नहीं उन लोगों को. तब कैसे नाम जाने हो सतीश पटेल उनका? वो नाम लोग चिल्ला रहे थे वहाँ पे, वो जैसे मार रहे थे वो लोग ना, वो चिल्ला रहे थे कि सतीश, वही पकड़े थे मेरे दोस्त को. वो बोले सतीश पे मारो 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 ऐसे. तो मेरे सतीश भाई मारे तुमको? सतीश भाई मेरे दोस्त को मार रहे थे. तुमको? मेरे को वो और बहुत सारे लड़के थे वो सब पकड़े. सतीश भाई तुमको मारे नहीं मारे? सतीश भाई मेरे को नहीं पकड़े थे, मेरे दोस्त को मार रहे थे. मार रहे थे? हाँ. तुमको नहीं मारे हैं? नहीं. हैं, तुमको नहीं मारे हैं? हाँ. एक भी डंडा फटका नहीं मारे हैं? पीछे से कौन मारा था पहले? शायद वही थे. हाँ. वही सब शायद, ये मेरा जो चक्कू लगा है वो उन्हीं ने शायद मारा है, ये वाला. तुम्हारे दोस्त को किससे मार रहे थे, किसी चीज़ से? उनके पास बहुत सब कुछ था, फटका था, चक्कू था, तलो होता है, वो सब था उसमें. कितने लोग थे लगभग? बहुत लोग थे, 35-30 लोग थे. सतीश पटेल फोटो देखो कि पहचान जाओगे? सतीश पटेल पहचान जाओगे? पहचान जाओगे. चलो ठीक. अब बन्ने युवान गत रोज पोतानी मोटरसाइकल पर દીપ જ્યોતિ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સતીશ પટેલ, રાજુ ભડવાર ભિક્ષુક અને અન્ય ઈસમોએ મળી જૂની અદાવતમાં મોટરસાયકલ પર જઈ રહેલા બે યુવાનોને ટોળાએ ઘેરી હુમલો કર્યો અને એટલી હદે માર માર્યા હતા કે આ બંને યુવાનને લોખંડના સળિયા અને ચપ્પુના ઘા ઝીકીને શરીરે ઈજા થવા પામી હતી. જો કે સ્થાનિક નગર સેવકના મળતિયા દ્વારા આ બંને યુવાનની મોટરસાયકલ પણ સળગાવી દેવામાં આવી હતી. જો કે ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક દોડી આવી બંને યુવાનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 25 વર્ષીય સંગમ પાંડેનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે સારવાર દરમિયાન 25 વર્ષીય સંગમ પાંડેનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે 27 વર્ષીય સતીશસિંહની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. જો કે આ સમગ્ર ઘટના આ જ વિસ્તારના કોંગ્રેસના નગરસેવક સતીશ પટેલના ઈશારે હુમલો અને હત્યા કરવામાં આવી ના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે પાંડેસરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સર, પાંડેસર વિસ્તારમાં મર્ડરની ઘટના બની છે, શું હકીકત છે? આખી દીપ જો સોસાયટી છે, એ સોસાયટીમાં અંદર કોઈ માથાકૂટ થયેલી વિકી નામના ઈસમો જોડે, એમાંથી ગઈકાલ મોડી રાત્રે
મારામારી કરવા માટે આવ્યા હતા ફરિયાદી, અને એમાં એ લોકો વચ્ચે ઝઘડો થતાં મારામારી કરતા એકથી તમનું મોત થયું છે અને એની તપાસ હાલ ચાલુ છે. સર, કે કોર્પોરેટરનું બી નામ આજ ચાલે છે સર, સતીશ પટેલ. આ જે સોસાયટી છે ભાઈ, કોર્પોરેટર છે સતીશ પટેલ, એ પણ રહે છે અને એમનું રહે છે, એના લીધે એના પર શંકા કરે છે, પણ તપાસ હાલ ચાલુ છે. લાગે ખબર પડે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.